अस्सलामु अलैकुम जनाब, बाबूभाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 4 विषय प्रोजेक्ट। विद्यार्थिनियों, आपने गया तास में असाइनमेंट नो पहलो प्रश्न करियो हतो, जेमा आपने खाली जग्या सीख्या था, बराबर। आजे आपने आगळ करीशुं, जेमा परीक्षा लक्षी पुनरावर्तनो असाइनमेंट में आजे आपणे एक शब्द में उत्तर आ करवाना छे। तमने जे पुनरावर्तन में लखावामां आवेला प्रश्नोत्तर छे ते तमारे तमारी प्रोजेक्टनी नोटनी अंदर लखवाना रहेशे। तो चलो हवे आपणे शुरुआत करिए। एक शब्द में जवाब आपो। पहलो सवाल छे, स्वामी विवेकानंदनुं मूळ नाम शुं हतुं? स्वामी विवेकानंद मूळ नाम अपने अहीं खबर छे नरेन्द्र हतुं। अहीं फक्त आपणे एक शब्द में जवाब आपवानुं छे, बराबर। एटले आपणे शुं लखीशुं? नरेन्द्र। स्वामी विवेकानंदनुं मूळ नाम शुं हतुं? नरेन्द्र। आगळ जोईए बीजो सवाल, स्वामी विवेकानंदनो जन्म क्यारे थयो हतो? स्वामी विवेकानंदनो जन्म 12 जानुआरी 1863। शुं आवशे जवाब? 12 जानुआरी 1863। स्वामी विवेकानंदनो जन्म स्थळ क्यों छे? कोलकाता। स्वामी विवेकानंदनो जन्म स्थळ शुं छे? कोलकाता। चौथो सवाल, स्वामी विवेकानंदे कई संस्था स्थापी? स्वामी विवेकानंदे रामकृष्ण परमहंस नामनी संस्था स्थापी। कई आवशे? रामकृष्ण परमहंस नामनी। सरदार वल्लभभाई पटेलनो जन्म क्यारे थयो हतो? जवाब आवशे 31 ऑक्टोबर 1875। शुं आवशे? 31 ऑक्टોબર 1875। આગળ જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? એમનો જન્મ નડિયાદમાં, એટલે જવાબ આવશે નડિયાદ, બરાબર। આગળ જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલનો અવસાન ક્યારે થયો? 15મી ડિસેમ્બર 1950। ત્યારે શું થયું? સરદાર વલ્લભભાઈ પટેલનો અવસાન 15મી ડિસેમ્બર 1950। સંદેશા વ્યવહારનું કોઈપણ એક સાધનનું નામ આપો। મોબાઈલ, આપણે શું લખીશું? મોબાઈલ, બરાબર, જેના દ્વારા સંદેશા વ્યવહાર થઈ શકે છે, એટલે જવાબ આવશે મોબાઈલ। ઠંડક મેળવવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? એર કન્ડિશનર, બરાબર, એટલે કે એસી। ઠંડક મેળવવા માટે એર કન્ડિશનર સાધનનો ઉપયોગ થાય છે, એટલે જવાબ આવશે એર કન્ડિશનર। આગળ જોઈએ, ગણતરી કરવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, એટલે જવાબ આવશે કેલ્ક્યુલેટર। ઘરના છાપરા પર શું દેખાય છે? ઘરના છાપરા પર શું દેખાય છે? ઘાસ। જવાબ આવશે ઘાસ। દાંતનો દુખાવો મટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? કયા મસાલાનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો લવિંગ। લવિંગ જે છે તે દાંતનો દુખાવો મટાડવા માટેનો ઉપયોગ થાય છે, એટલે જવાબ આવશે લવિંગ। હળદરની વિશેષતા જણાવો। શરદી અને કફ મટાડવા માટે અને સોજો ઘટાડવા માટે હળદર જે છે તેનો ઉપયોગ થાય છે, બરાબર। વિશ્વનાથન આનંદ કઈ રમત માટે પ્રખ્યાત છે? ચેસ। વિશ્વનાથન આનંદ જે છે તે ચેસની રમત માટે પ્રખ્યાત ગણાય છે। કઈ રમત આવશે? ચેસ। સાયના નેહવાલ કઈ રમત માટે પ્રખ્યાત ગણાય છે? સાયના નેહવાલ જે છે તે બેડમિન્ટનની રમત છે એ માટે પ્રખ્યાત ગણાય, બેડમિન્ટન। જવાબમાં આવશે બેડમિન્ટન। આગળ જોઈએ, જમીનની ઉપર થતી એક શાકભાજીનું નામ લખો। જમીનની ઉપર કઈ શાકભાજી થાય છે? કોઈ પણ એક શાકભાજીનું નામ લખવાનું છે તો આપણે અહીંયા લખીશું રીંગણ। રીંગણ જે છે તે જમીનની ઉપર થાય છે, એટલે જવાબમાં આપણે રીંગણ લખીશું। જમીનની અંદર થતી એક શાકભાજીનું નામ, એટલે કે જમીનની નીચે કઈ શાકભાજી થાય છે? તો એમાંથી આપણે એક નામ લખીએ તો ગાજર, બરાબર, જવાબ આપણે લખીશું ગાજર। મુસ્લિમોનું ધર્મસ્થાનનું નામ જણાવો। મુસ્લિમો ક્યાં જાય છે? મસ્જિદમાં, બરાબર, એટલે જવાબ આવશે મસ્જિદ।
પાણી ગરમ કરવા કયા યંત્રનો ઉપયોગ થાય છે? પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થિનીઓ, આ બધા જ પ્રશ્નના ઉત્તર તમારે યાદ કરવાના છે અને સાથે સાથે તમારી પ્રોજેક્ટની નોટમાં પણ લખવાના રહેશે. આપણી આજની ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.